અગત્યના પ્રશ્ન, ખૂબ નાના નાના ક્વેશ્ચન છે. નીચેના ખૂણાને રેડિયનમાં ફેરવો. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? ખૂણા શેમાં આપ્યા છે? આ જુઓ સિમ્બોલ, જો શું છે, ડિગ્રી છે. જો 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી, શેમાં ફેરવવાના છે? રેડિયનમાં. ખૂણા આપ્યા છે, ડિગ્રીમાં ફેરવવાના છે, રેડિયનમાં. કયું સૂત્ર યુઝમાં લઈશું? રેડિયન બરાબર પાઈ ભાગ્યા 180 ડિગ્રી. આ સૂત્ર ધ્યાનમાં લેવાનું છે આપણે. રેડિયન બરાબર પાઈ ભાગ્યા 180 ડિગ્રી. કિંમત મૂકવાનું શરૂ કરીએ. 30 ડિગ્રી ને અહીંયા મૂકો તો શું આન્સર આવશે? પહેલાનો આના રેડિયન કેટલા થવાના? પાઈ ભાગ્યા 180 ડિગ્રી. ની જગ્યા પર શું મૂકીશું? ત્યાંથી ડિગ્રી ની જગ્યા પર શું મૂકીશું? ત્યાંથી 30 મૂકીશું. તો 30 × 180, તો આન્સર શું આવી ગયો? પાઈ બાય 6. આન્સર શું આવી ગયો? પાઈ બાય 6. હવે તમને પહેલાનો શોર્ટકટ કહું. પહેલાનો શોર્ટકટ જુઓ. 180 ડિગ્રી કેટલા રેડિયન હતા? 180 ડિગ્રી કેટલા રેડિયન હતા? પાઈ બરાબર. તો આ કેટલા ડિગ્રી છે? 30. 180 થી 30 સુધી પહોંચવા માટે શું કરવું પડે? 6 વડે ભાગવું પડે. 180 ભાગ્યા 6 કરો, 30 મળે. તેવી રીતે પાઈ ભાગ્યા 6 કરો. ડિગ્રીમાં ભાગ્યા 6 કર્યું, રેડિયનમાં ભાગ્યા 6 કરો. હવે 45 ડિગ્રી, એને પણ આપણે જાતે પ્રયત્ન કરીશું. 180 ડિગ્રી એ પાઈ, 45 એ કેટલા? તો 180 થી 45 સુધી પહોંચવા માટે શું કરવું પડે? 180 ના અડધા 90, 90 ના અડધા 45, 4 વડે ભાગવું પડે. 2 વખત ભાગ્યા 2 કરો, ફરી પાછું ભાગ્યા 2 કરો. તો એવી રીતે રેડિયનને બી 4 વડે ભાગવું પડે. તો રેડિયનમાં આન્સર શું આવશે? સૂત્રમાં કિંમત મૂકીએ તો પાઈ ભાગ્યા 180, 45. 45 × 180, તો આન્સર શું આવી ગયો? પાઈ બાય 4. તમે ડાયરેક્ટ પણ ગણી શકો એમ છે. ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવાનું કોઈ અઘરું કામ નથી. 60 ડિગ્રી, બોલો 60 ડિગ્રી શું થવાનું? 60 ડિગ્રી, 180 ડિગ્રી પાઈ રેડિયન, 60 ડિગ્રી એ કેટલા? 180 થી 60 સુધી પહોંચવા માટે શું કરવું પડે? 3 વડે ભાગવું પડે. 60 × 40 = 180. 180 ભાગ્યા 3 કરો, 60 ડિગ્રી મળે. તો પાઈ રેડિયન ભાગ્યા 3 કરો, પાઈ બાય 3 મળી જાય. તો 60 ડિગ્રી કેટલા રેડિયન? તો આનો તમારો આન્સર આવશે પાઈ બાય 3. આ બધાની પાછળ રેડિયન લખી લેવાનું, ભૂલવાનું નહીં. બધા ખૂણા હશે તમારા રેડિયનમાં. 90 ડિગ્રી, આ તો ખબર જ છે આપણને. ઘણા બધા આગળ બે ક્વેશ્ચનમાં આપણે જોઈ ગયા 90 ડિગ્રી શું છે. 90 ડિગ્રીના કેટલા રેડિયન થાય? 90 ડિગ્રીના રેડિયન છે પાઈ બાય 2 રેડિયન. તો જો કેટલું સિમ્પલ સિમ્પલ આપણે ક્વેશ્ચન કરીએ છીએ. તો ખૂણો ડિગ્રી રેડિયનમાં તમને ફેરવતા આવે, આવડે છે. ડિગ્રીમાં ખબર હોય રેડિયનમાં ફેરવો, રેડિયનમાં ખબર હોય ડિગ્રીમાં ફેરવી નાખવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના ખૂણાને ડિગ્રીમાં ફેરવો. હવે ઉલટું થઈ ગયું. આ બધા ખૂણા શેમાં આવ્યા? જો પાઈ ને એવું બધું આવે. જો આ બધા ખૂણા શેમાં છે? રેડિયનમાં છે. આટલા રેડિયન, આટલા રેડિયન, આ રેડિયન, આ રેડિયન, અને શા ફેરવો ડિગ્રીમાં. સૂત્ર કયું લાગુ પડશે? સૂત્ર કયું લાગુ પડશે? હવે ડિગ્રી શોધવાની છે આપણે. તો ડિગ્રી બરાબર 180 ભાગ્યા પાઈ રેડિયન. હવે આ સૂત્ર લાગુ પડશે, ડિગ્રી બરાબર 180 ભાગ્યા પાઈ રેડિયન. શરૂ કરીએ આપણે પહેલાનું, અને ડિગ્રી શોધવાની છે. તો ડિગ્રી બરાબર 180 ભાગ્યા પાઈ, અહીંયા શું લખીશું? રેડિયન. આટલી રેડિયન આપી છે તમને, કેટલી રેડિયન છે? 3π/4. પાઈ પાઈ જશે. 4 એ કેટલો જવાનો 180માં? 45. 45 × 3 કેટલું થાય? 135. તો પહેલાનો આન્સર કેટલો આવી ગયો? 135 ડિગ્રી. 3π/4 એટલે કેટલું થાય? 135 ડિગ્રી. 7π/2, 7π/2 એની ડિગ્રી જોવાની છે. આ રેડિયનમાં આપ્યું છે 7π/2, એને શેમાં કન્વર્ટ કરવાનું છે તમારે? ડિગ્રીમાં. થઈ જાય ડાયરેક્ટ. એક તો સૂત્ર છે જ આપણી જોડે, અહીંયા રેડિયનની જગ્યા પર શું મૂકી દઈશું? 7π/2. તો આન્સર આજે ડાયરેક્ટ કરતા આપણે શીખીએ. પાઈ બાય 2 એ કેટલું? પાઈ બાય 2 રેડિયન એટલે કેટલા ડિગ્રી? પાઈ બાય 2 રેડિયન 90 ડિગ્રી.
તો કેટલા વડે ગુણવાનું છે? 90 ને 7 વડે. 90 ને 7 વડે ગુણો, 7 નવામ 63, તો આ થવાનું 630 ડિગ્રી. આ ખૂણો કેટલો થશે? 630 ડિગ્રી. 5π/3 આપણે મોડે મોડે કરી શકો, અને ફરી પાછું સૂત્રથી કરી દઈએ. મોડે મોડે કઈ વાર લાગે એવું નથી. પાઈ ની જગ્યા પર 180 મૂકી દો, આન્સર તમારો ડાયરેક્ટ આવી જાય. કેમ કે પાઈ રેડિયન કેટલા ખૂણે? 180 ડિગ્રી. સૂત્રમાં બી થઈ જાય 180 ભાગ્યા પાઈ ગુણ્યા રેડિયન. રેડિયન કેટલા આપ્યા છે આપણને? 5π/3. પાઈ પાઈ જાય, 3 ની જગ્યા પર 180 ભાગ્યા 3 60, 6 5 30, 60 5 300. આનો આન્સર આવશે 300 ડિગ્રી, 1 રેડિયન. 1 રેડિયન, 1 રેડિયન. આ 1 કેવી રીતે શોધે? બધે પાઈ પાઈ આવતું હતું, 1 ક્યાંથી આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો, આ બી એક નંબર જ છે. પાઈ કેટલું થાય? 3.14. એટલે આ ખરેખર કેટલો નંબર છે? 3.14 ગુણ્યા 3 ભાગ્યા 4. આ બી એક નંબર છે. આ જો તમે ગણો તો તેવી રીતે અહીંયા એક પૂર્ણાંક નંબર જ છે. અને શેમાં કન્વર્ટ કરીશું? ડિગ્રીમાં. કેવી રીતે આન્સર આવશે? 180 ભાગ્યા પાઈ, રેડિયન જગ્યા પર શું મૂકીશું? 1. એટલે કેટલું થવાનું? 180 ભાગ્યા પાઈ ડિગ્રી. પાઈ ની કિંમત 3.14 મૂકો તો આ લગભગ 57 ડિગ્રી ની આજુબાજુ આન્સર આવે. 1 રેડિયન એટલે 57 ડિગ્રી ની આસપાસ આન્સર આવે. ટૂંકમાં સૂત્ર એટલું પાવરફુલ છે તમને કે જો તમે ડાયરેક્ટ નહીં કરી શકતા તો પણ રેડિયન ડિગ્રી, ડિગ્રી રેડિયન માં તમે કન્વર્ટ કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન, જલેબી જેવું કઈક છે. કપાતો ખૂણો સી. આ સી શું છે સર? સી શું છે? કપાતો ખૂણો સી અને ડિગ્રીમાં. આ મીંડું છે ને, નાનું એવું મીંડું ડિગ્રી છે. જે નાનું ટપકું દેખાય છે ને, આ ડિગ્રી છે. આ છે ડિગ્રી. તો સી શું છે? સી છે રેડિયન. ઘણી વાર બુકમાં સી લખ્યું હોય તો ગુચવાય નહીં જતા કે આ શું છે. એ તમને ખરેખર રેડિયન આપ્યું છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો આપણે ગોળ ફરી છે તો ટોટલ કેટલો ખૂણો કપાય છે એ ખૂણો શોધવાનો છે. તો જુઓ, તમને દિશા આપી છે. તમારે અહીંયાથી શરૂ કરવાનું છે. જો આ પોઈન્ટથી શરૂ કરવાનું છે, લાલ દેખાય છે ને, ત્યાંથી ફરતા 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 બસ અહીંયા આવીને ઊભા રહી જવાનું છે. તો કેટલો ખૂણો કાપ્યો ગણીએ. અહીંયાથી અહીંયા સુધી કેટલો ખૂણો? 90. અહીંયાથી અહીંયા સુધી બીજો 90 એટલે 180. અહીંયાથી અહીંયા સુધી ત્રીજો 90, 270. અહીંયાથી અહીંયા સુધી ચોથો 90, 360. અહીંયાથી અહીંયા સુધી પાંચમો 90, 450. અહીંયાથી અહીંયા સુધી ફરી પાછો 90, 540. ટોટલ કેટલો ખૂણો કપાયો? ટોટલ કેટલો ખૂણો કપાયો? 540 ડિગ્રી. આ તો ડિગ્રીમાં લખ્યું, રેડિયનમાં બી લખવાનું છે. તો કેટલી વખત 90 આવી ગયા? 1 2 3 4 5 6 વખત 90 આવી ગયો. એટલે 6 વખત 90 રેડિયન. કેટલું થાય 90 ડિગ્રીનું રેડિયન? પાઈ બાય 2 અર્થ. એટલે કેટલું થવાનું? આ 3π રેડિયન. ટોટલ કેટલો ખૂણો કપાયો? 540 ડિગ્રી અથવા 3π રેડિયન. 3π ને સમજવાની બીજી રીત, જો 180 કેટલી વખત થાય છે? આ જો, એક વખત 180, બીજી વખત 180, ત્રીજી વખત 180. હવે 180 ડિગ્રી કેટલા રેડિયન? પાઈ. એટલે કેટલી વખત પાઈ? એક વખત પાઈ, બીજી વખત પાઈ, ત્રીજી વખત પાઈ, 3π. દિશા કઈ? જો આ ફરવાની દિશા કઈ છે? સમઘડી છે કે વિષમઘડી છે? આ સમઘડી છે કે વિષમઘડી છે? તો આ દિશા કેવી છે? વિષમઘડી. એટલે અહીંયા આપણે આન્સર મૂકીશું પોઝિટિવમાં. હવે અહીંયા જુઓ, અહીંયાથી શરૂ કરવાનું છે આપણે. આ પોઈન્ટથી શરૂ કરવાનું છે. આવી રીતે ફરવાનું છે. કઈ દિશા? સમઘડી. આન્સર શેમાં આવશે? નેગેટિવમાં. ગુડ. તો નેગેટિવમાં આન્સર લખીએ. 180 નું જોઈએ હવે, આ વખતે 90 નું જોઈએ. ચાલો ને, એક વખત 90, બીજી વખત 90, ત્રીજી વખત 90, ચોથી વખત 90, આ પાંચમી વખત 90, છઠ્ઠી વખત 90, સાતમી વખત 90, આઠમી વખત 90, નવમી વખત. ટોટલ 9 વખત 90 ડિગ્રી કાપી છે. ટોટલ ખૂણો કેટલો થયો? 9 વખત 90, 9 9 81, 810 ડિગ્રી.
સિમ્પલ. નવ વખત નેવું 810 ડિગ્રી. આ ડિગ્રી તમે ફેરવી નાખો રેડિયન માં ફરી પાછું. નવ વખત નેવું, નેવું ડિગ્રી કેટલા રેડિયન? પાઈ બાય ટુ. ટોટલ કેટલું થવાનું? 9 ટાઈમ્સ π/2 રેડિયન. પણ ખૂણા શેમાં આવશે? માઇનસ. શા માટે માઇનસ? દિશા કઈ છે? સમઘડી. તો અહીંયા માઇનસ મૂકીશું અને અહીંયા માઇનસ મૂકીશું. માઇનસ પર ધ્યાન આપવાનું છે, નહીતર આ આન્સર ખોટો. નહી તો તીર આપવાનો કોઈ મતલબ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ ક્વેશ્ચન. 5 વાગ્યે બંને કાંટા વડે ઘેરાતા ચાપની લંબાઈ શોધો. જ્યારે ઘડિયાળમાં 5 ઘડિયાળ આપી છે, જુઓ 12, 1, 2, 6, 10, 12 આ ઘડિયાળ આપીશ તમને. જ્યારે 5 વાગશે ત્યારે બે કાંટા વડે જે ચાપ ઘેરાઈ છે તે ચાપની શું શોધવાની છે? લંબાઈ. તો પેલા 5 વગાડીએ. 5 કેવી રીતે વાગે? 5 2 કાંટા એટલે જો સેકન્ડ કાંટો ની હશે સીધી હોય, કેમ કે એ તો બિચારો બદલાયા કરવાનો ફટફટ. 5 વાગે ત્યારે કલાકનો કાંટો અહીંયા લઈએ અને મિનિટનો કાંટો, સેકન્ડનો કાંટો, બે ભેગા થઈ જાય અહીંયા. આ 5 વાગી ગયા ત્યારે એના વડે ઘેરાતા ચાપની લંબાઈ, તો આ જે ચાપ ઘેરાય છે અહીંયાથી અહીંયા સુધી, આ 5 વાગ્યા તો કયો ચાપ? ચાપ ખરેખર અહીંયા આવે. આ જે લાલ કલરનું જે ડ્રો કરું છું એ ચાપની આપણે શું શોધવાની છે? લંબાઈ શોધવાની. જો 12 થી લઈને 5 સુધી આ ચાપને શું શોધવાની છે? લંબાઈ. તો પહેલા શું શોધવો પડે? ખૂણો શોધવો પડે. આ ખૂણો કેટલો છે? લંબાઈ પહેલા ખૂણો તો શોધીએ. તો આપણને આ ખૂણો જોઈએ છે, અહીંયાથી અહીંયા સુધીનો ટોટલ ખૂણો જોઈએ છે. કેટલો હશે ખૂણો? એટલે આ ખૂણો જોઈએ. આ ખૂણો કેટલો? 12 થી 3 સુધીનો 90 ડિગ્રી. આ ખૂણો કેટલો? 3 થી 5 વચ્ચેનો કેટલો ખૂણો હશે? વિચારો, 3 થી 5 વચ્ચેનો કેટલો ખૂણો હશે? કઈ રીતે વિચારશો? તો જુઓ, આ કોઈ પણ બે નંબર વચ્ચે કેટલો ખૂણો છે? કોઈ પણ બે નંબર વચ્ચે કેટલો ખૂણો છે? પેલા તો એ શોધવું પડશે. તો આ મળવાનું છે આપણને બે નંબર વચ્ચે. ટોટલ કેટલા નંબર છે? 12 નંબર. ટોટલ ખૂણો કેટલો? 360. તો બે નંબર વચ્ચે કેટલો ખૂણો હોવાનો? આખા 360 ને કેટલા ભાગ પાડવાના છે? 12 ભાગ પાડવાના આપણે. તો તમે કોઈ પણ બે નંબર લઈ લો, આ અને આ લઈ લો, આ બે નંબર, તો આ કેટલો ખૂણો હશે? 30 ડિગ્રી. કેમ કે 12 ભાગ પાડવાના ને આપણે. 360 ભાગ્યા 12 કરો, 12 તારી 36, 30 ડિગ્રી આવે. તમે આ બે નંબર લઈ લો, 8 અને 7, તો આ કેટલો ખૂણો હશે? 30 ડિગ્રી. તમે આ બે નંબર લઈ લો, 6 અને 7, તો આ પણ કેટલો ખૂણો હોવાનો? 30 ડિગ્રી. તો અહીંયા 3 અને 5 વચ્ચે કેટલા નંબર છે? તો 3 થી 4 અને 4 થી 5, બે ભાગ થવાના. તો આ ખૂણો ટોટલ કેટલો થવાનો? 60. 3 થી 4 ને 30 અને 4 થી 5 ને 30, તો ટોટલ ખૂણો કેટલો થઈ ગયો? 90 અને 60. આપણે તો 12 થી 5 વચ્ચેનો ખૂણો શોધવાનો છે, તો ટોટલ ખૂણો કેટલો થઈ ગયો? 90 અને 60. તો 12 થી 5 વચ્ચેનો કુલ ખૂણો થાય છે, કુલ ખૂણો થાય છે 150 ડિગ્રી. કુલ ખૂણો કેટલો થવાનો? 150 ડિગ્રી. ચાલો ખૂણો મળી ગયો. ત્રિજ્યા કેટલી છે? આ જે કાંટા છે તે ત્રિજ્યા છે, કાંટો ત્રિજ્યા છે. આમ તો ખરેખર કલાકનો કાંટો નાનો હોય, મિનિટનો કાંટો મોટો, પણ અહીંયા આપણે સરખા જ માનવાના છે, કેમ કે કાંટાની લંબાઈ સરખી એલ જ આપેલી છે. તો અહીંયા ત્રિજ્યા કેટલી છે? એલ અને એલ. તો બોલો, ચાપની લંબાઈનું સૂત્ર શું છે? સૌથી પહેલા આપણે સ્ટાર્ટિંગમાં જ ભણી ગયા, ચાપની લંબાઈનું સૂત્ર શું છે? ચાપની લંબાઈ એસ બરાબર આર થીટા. તો આપણે એસ શોધવાનો છે, આર ની જગ્યા પર એલ, અને થીટા કેટલો થવાનો? 150. સાચું કે ખોટું? સાચું કે ખોટું? તો આ આન્સર છે રોંગ. શા માટે રોંગ? શા માટે રોંગ? વિદ્યાર્થી મિત્રો વિચારો, આન્સર શા માટે રોંગ છે? કઈક વિચારી શકો છો શા માટે રોંગ છે? આવી તો સમજીએ આપણે. એક નોટ લખાવી હતી તમને, પેલા આપણે નોટ પર જોઈએ.
जो रेडियन में मपातो खूणो चापनी लंबाई साथे संबंध राखे छे। जो तुम्हारे चापनी लंबाई सोचवी हो तो तुम्हारे खूणो सेमा लखवो पड़े, रेडियन में लखवो पड़े, डिग्री में नहीं चाले। जारे पहला क्वेश्चन में आपणे आंसर में जल्दी जल्दी में सेमा लखी दीधु छे, जो 150 शू लखी दीधो, डिग्री में खूणो लखी दीधो, पण आपणे सेमा लखवानो छे रेडियन में। तो आपणे 150 ने सेमा कन्वर्ट करवू पड़शे, पहला आपणे रेडियन में कन्वर्ट करवू पड़शे। तो 150 डिग्री कितना रेडियन थाई? 6 पाई बाय, सॉरी 150 डिग्री कितना रेडियन थाई? 180 डिग्री। सूत्र में किंमत मूकी डिग्री में कितना है अपने जोड़े? 150, 150 भाग्य 180, 30 नो भाग पड़े, 30 पंचा 150 ने 30 संग 180, आंसर शू आवशे? 5 पाई बाय 6 रेडियन। तो खरेखर चापनी लंबाई शू थवानी? एस बराबर एल थीटा, ने थीटा ने जगह पर शू मूकीशु? 5 पाई बाय 6। आ तमारो साचो आंसर छे, आंसर आवशे एल गुणिया 5 पाई बाय 6, एल गुणिया 5 पाई बाय 6। જોઈ લો વિદ્યાર્થી મિત્રો, ને દેખાતો હોય તો અહીંયા આપણે ખૂણો શોધી લીધો, કેટલો આવ્યો? 5 પાઈ બાય 6 રેડિયન, ને લંબાઈનું સૂત્ર r થીટા, r ની જગ્યા પર l, ને થીટા કયો મૂકવાનો છે? અહીંયા થીટા કયો મૂકવાનો છે? થીટા અહીંયા તમારે ડિગ્રીમાં નથી મૂકવાનો, થીટા અહીંયા તમારે રેડિયનમાં મૂકવાનો છે। તો આન્સર આવશે 5 પાઈ બાય 6। આહા, પૃથ્વી અને ચંદ્ર આવી ગયા, જોવો ને જરા પ્રશ્ન જોવા, ખૂબ સરળ પ્રશ્ન, ખૂબ સરળ પ્રશ્ન। જો પૃથ્વીના કેન્દ્ર પર, જો પૃથ્વીના કેન્દ્ર પર 1 લાખ કિલોમીટર દૂર આવેલો ચંદ્ર, તો પહેલા તો આપણને આ મળી ગયું છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, આ બહુ અગત્યનું છે, ડેટા મળે તેમ લખતા જવાનું। આ અંતર કેટલું છે પૃથ્વી ને ચંદ્ર વચ્ચે? આ ચંદ્ર જો, ચંદ્રમામાં નાનો એવો ચંદ્ર ને આ પૃથ્વી, આ અંતર કેટલું આવ્યું તમને? 1 લાખ કિલોમીટર, આટલું અંતર આપ્યું। જો પૃથ્વીના કેન્દ્ર પર 1 લાખ કિલોમીટર દૂર આવેલો ચંદ્રનો વ્યાસ 0.5 ડિગ્રીનો ખૂણો બનાવે, તો વ્યાસની લંબાઈ શોધો। જો વિદ્યાર્થી મિત્રો, આ મેથડ થી આગળના સમયમાં, જૂના જમાનામાં દૂર આવેલા વસ્તુનું અંતર શોધાતું હતું, બહુ ખૂબ અગત્યની મેથડ છે। જો મેથડ કઈ છે? પૃથ્વીના કેન્દ્રથી ચંદ્રનો વ્યાસ ખૂણો કોણ બનાવે છે? ચંદ્રનો વ્યાસ, અમે સ્ક્રીન થોડી નાની કરી છે, જુઓ રકમ, આ જુઓ ચંદ્રનો વ્યાસ બનાવે છે બરાબર પૃથ્વીના કેન્દ્રથી। તો આપણે ફરી પાછો આને થોડુંક સમજીએ, દેખાય છે? કેન્દ્ર પર આ ચંદ્રનો વ્યાસ, કેન્દ્રથી શરૂ કરીએ તો વ્યાસનું ઉપરનું બિંદુ અને આ વ્યાસનું નીચેનું બિંદુ, આ જો આ ચંદ્રનો વ્યાસ, આ વ્યાસ થાય ને, દેખાય છે? કલર બદલીએ આપણે, આ થશે ચંદ્રનો વ્યાસ, જો આ છે વ્યાસ, આ છે વ્યાસ લાલ કલરમાં, આ કેટલો ખૂણો બનાવે? આ કેટલો ખૂણો બનાવે? આ ખૂણો આવ્યો છે 0.5 ડિગ્રી। આ જો આ પૃથ્વીનું કેન્દ્ર, ત્યાંથી આ ચંદ્રનો વ્યાસ કેટલો ખૂણો બનાવે છે? 0.5 ડિગ્રી। તો આ ચંદ્રનો વ્યાસ કેટલો, આ અંતર કેટલું, એ આપણને પૂછ્યું છે। ચંદ્રનો વ્યાસ કેટલો, તમને ખૂણો આપ્યો છે, ખૂણો ખબર છે, આ અંતર ખબર છે, તમારે શું શોધવાનું છે? વ્યાસ। શું આને ચાપની લંબાઈ તરીકે સરખાવી શકાય? પહેલા ઉપર આવતા પહેલા આપણે અહીંયા સમજીએ, આ કન્સેપ્ટ ધ્યાનથી સમજીશું વિદ્યાર્થી મિત્રો,
ભૂલ પડવાના ચાન્સ રહી છે આવા કન્સેપ્ટમાં, ખૂબ અગત્યનો કન્સેપ્ટ છે. ધારો કે બે ત્રિજ્યા વચ્ચે થીટા ખૂણો બને છે, તો જો અહીંયા આ ચાપ થઈ ગયો, એ થી બી સુધી ચાપ થઈ ગયો. હવે એ થી બી જોડતી રેખા ડ્રો કરો. એ થી બી ને જોડતી રેખા છે, દેખાય છે આ રેખા છે ને પેલો ચાપ છે. જો બેન આપણે કલર અલગ અલગ આપીએ, લજી ધ્યાન જાય. જો એ થી બી ને જોડતી રેખા, અને આ વ્હાઈટ શું છે, એ થી બી નો, એ થી બી જે વ્હાઈટ માં લખ્યું છે તે શું છે, ચાપ છે. જે વ્હાઈટ માં લખ્યું તે શું છે, ચાપ છે. પણ એ થી બી જે લાલ માં છે એ શું છે, રેખા. શું ચાપ અને રેખાની લંબાઈ સરખી હોવાની, શું ચાપ અને રેખાની લંબાઈ સરખી હોવાની. જો આ એ થી બી ની જોડતી રેખા છે અને એ થી બી ને જોડતો ચાપ છે, તો ચાપ અને રેખાની લંબાઈ સરખી નથી. ચાપ ઇઝ નોટ ઇક્વલ ટુ રેખા. જે લંબાઈ રેખાની છે તે લંબાઈ ચાપની થવાની નથી. કેમ કે જો ખૂણો બી મોટો એવો છે, આ તમે ખૂણો જો તો લગભગ 45 ડિગ્રીની આજુબાજુનો ખૂણો હશે. પરંતુ ધારો કે હું બીજું એક વર્તુળ ડ્રો કરું, એનું કેન્દ્ર લઈએ, નાનો એવો ખૂણો બનાવીએ, એકદમ નાનો એવો ખૂણો. દેખાય છે વિદ્યાર્થી, એકદમ નાનો એવો ખૂણો. જો તમે ઝૂમ કરીને આ તમને બતાવી દઉં, આ જો એકદમ નાનો એવો ખૂણો છે, બરાબર નાનો એવો આપણે ખૂણો લીધો છે. અહીંયા જો આ એ થી બી વ્હાઈટમાં લખ્યું, આ વ્હાઈટમાં શું છે, ચાપ, અને એ થી બી ને જોડતી રેખા. વ્હાઈટમાં તો છે જ, અને લાલમાં શું છે, એને જોડતી આપણે જો આને ઝૂમ કરીને ડ્રો કરીએ. આ જો એ થી બી ને એને આ જોડતી રેખા, એ થી બી ને જોડતી રેખા. જો ઝૂમ કરો જી, તમને દેખાય છે, આ જો એ થી બી ને જોડતી રેખા ડ્રો કરીશ. આ જો એ થી બી ને જોડતી રેખા, બરાબર. હવે જુઓ ફરક દેખાય છે તમને, જે ચાપ છે તે જ રેખા નથી દેખાતી. જુઓ તો આ કેસમાં એબી રેખા અને વ્હાઈટ વાળો એબી શું છે, ચાપ. તો આ કેસમાં રેખા બરાબર ચાપ, એ બંને એક સરખું થાય. આ ખૂબ અગત્યનો કન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો, એના માટે ક્વેશ્ચન ખૂબ અગત્યનો બને છે. કન્સેપ્ટ શું છે, કન્સેપ્ટ શું છે, કન્સેપ્ટ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને કન્સેપ્ટ ભણવાનું છે. જુઓ જો ખૂણો મોટો હોય તો ચાપ અને રેખા અલગ અલગ છે. જુઓ તમને ફરક દેખાય છે, વ્હાઈટ કલરનો ચાપ છે, લાલ કલરની રેખા છે, બંનેની લંબાઈ જુઓ અલગ અલગ છે. પણ જો ખૂણો નાનો હોય, જો ફરક દેખાય છે તમને, જે લાલ રેખા છે તે જ વ્હાઈટ ચાપ છે. ખૂણો નાનો, નાનો ખૂણો કોને કહેવાય, નાનો ખૂણો કોને કહેવાય, 0 થી 5 ડિગ્રી ને જે આજુ અંદરના જે ખૂણા તે બધા નાના ખૂણા કહેવાય. 1 ડિગ્રી 1.5 ડિગ્રી 1.25 ડિગ્રી 2 ડિગ્રી 2.5 ડિગ્રી આ બધા નાના ખૂણા છે. મોટા ખૂણા કોને કહેવાય, મોટા ખૂણા કોને કહેવાય, 20 ડિગ્રી 25 30 40 50, એ બધા મોટા. ના જો ખૂણો મોટો છે, જો ખૂણો મોટો થાય તો રેખા અને ચાપ વચ્ચેનો અંતર વધતો જાય, ખૂણો નાનો હોય તો ચાપ અને રેખા એક જ છે. હવે આ ક્વેશ્ચન જુઓ, આ ખૂણો કેવો છે, 0.5 ડિગ્રી, આ ખૂણો કેવો છે, 0.5 ડિગ્રી, ખૂબ નાનો ખૂણો છે. એના માટે આ ચંદ્રનો વ્યાસ જે ખરેખર રેખા છે, વ્યાસ તો રેખા હોવાની ને, તે કોના જેટલું થાય, ચાપની લંબાઈ જેટલું થાય. તો પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થતું એક વર્તુળ ડ્રો કરો, પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થતું એક વર્તુળ ડ્રો કરી, જો આ રીતે. આ જો પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થતું એક વર્તુળ ડ્રો કર્યું, તો જો એનો ચાપ જ છે, સમજાય છે. પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થતું એક વર્તુળ ડ્રો કરીએ
તો જો નાનો પોઈન્ટ 5 ડિગ્રી માં છે ને ચાપ અને રેખા બધું એક જ થાય, ચંદ્રનો વ્યાસ ખરેખર રેખા છે પણ આ શું થઈ ગયું, આ વર્તુળનો ચાપ બની ગયો. તો આ વસ્તુને હવે આપણે ચાપની લંબાઈનું સૂત્ર તો હવે આપણને ખબર જ છે, ચાપની લંબાઈનું સૂત્ર આપણને ખબર જ છે. શું છે સૂત્ર? ચાપની લંબાઈ S બરાબર થીટા ઇન્ટુ R. R શું છે? આપણે વર્તુળ ક્યાંથી દોર્યું? તો પૃથ્વીના કેન્દ્રમાંથી, પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થતું વર્તુળ. તો આ R થઈ ગયું. R કેટલો છે? 1,00,000 કિલોમીટર. તો R ની જગ્યા પર મૂકીશું 1,00,000 કિલોમીટર. 1,00,000 એટલે 5 મિંડા. આ છે કિલોમીટરમાં. ખૂણો સેવા મૂકવાનો, જ્યારે ચાપની લંબાઈ આવે ત્યારે ખૂણો સેવા મૂકવાનો. ચાપની લંબાઈ આવે ત્યારે ખૂણો આપણે મૂકીએ છીએ રેડિયનમાં. તો અહીંયા કેટલા? 0.5 ડિગ્રી છે. તમારે સેવા મૂકવાનો છે રેડિયનમાં. તો રેડિયનમાં સંબંધ શું છે? પાઈ ભાગ્યા 180 ગુણ્યા 0.5. આ જો આ તમારો આખો ખૂણો સેમા થઈ ગયો? રેડિયનમાં થઈ ગયો. અને તમે ગણશો એટલે તમારો આન્સર લગભગ આવશે 872 કિલોમીટર ની આજુબાજુ આન્સર આવશે. 872 કિલોમીટર ની આજુબાજુ આન્સર આવે. કન્સેપ્ટ ખબર પડી શું કર્યું છે આપણે? કન્સેપ્ટ ખબર પડી. કન્સેપ્ટ બહુ અગત્યનો છે અહીંયા. જો ખૂણો મોટો હોય તો ચાપ અને એ બે ચાપના અંત્ય બિંદુને જોડતી રેખા બંને અલગ અલગ છે. જો દેખાય છે લાલ અને વ્હાઈટ, દેખાય છે લાલ અને વ્હાઈટ. પણ જો ખૂણો નાનો હોય તો આ ફરક દેખાતો નથી, ફરક જતો રહીશ. આ ક્વેશ્ચનમાં ખૂણો કેવો છે? નાનો જ છે. ખૂણો કેવો છે? એકદમ નાનો છે. કેમ કે કેટલો ખૂણો આપ્યો છે? 0.5 ડિગ્રી. તો આ વસ્તુને તમે ચાપ સાથે સરખાવી શકો. આ વસ્તુને શાની સાથે સરખાવી શકો? ચાપ સાથે. તો પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થતું વર્તુળ ડ્રો કરો. તો આ ચાપ જે વ્યાસ છે, બંને એક વસ્તુ થઈ ગઈ. તમે ચાપની લંબાઈ પરથી વ્યાસની લંબાઈ શોધી શકો. ચાપની લંબાઈ પરથી વ્યાસની લંબાઈ શોધી શકો. તો આપણે અહીંયા ફરી પાછું એક અગત્યનો પોઈન્ટ નોટ કરીશું. જ્યારે આપણને કંઈક શીખવા મળે ને આપણે શબ્દોનું સ્વરૂપ આપીને નોટ કરી લેવું ખૂબ અગત્યનું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નોટ કરીએ. આ જ અદ્વૈત એચએવર્સની ખૂબી છે. તમને સારા સારા પોઈન્ટ્સ પણ નોટ કરવા મળશે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે? સ્મોલ એંગલ, સૂક્ષ્મ ખૂણા માટે, સ્મોલ એંગલ માટે ચાપની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ ચાપના અંત્ય બિંદુને જોડતી રેખાની લંબાઈ. અને ચાપની લંબાઈ કોના બરાબર હશે? એસ બરાબર આર થીટા, જ્યાં થીટા શું હશે? રેડિયનમાં. ખાસ ધ્યાન રાખજો, સ્મોલ એંગલ કોને કહેવાય? 0 ડિગ્રીથી 5 ડિગ્રીની અંદરના ખૂણા એપ્રોક્સિમેટ છે. જો આ વસ્તુ થાય તો જે ચાપની લંબાઈ છે તે જ કોની લંબાઈ છે? ચાપના અંત્ય બિંદુને જોડતા બિંદુની રેખા. જો એ બી ચાપ છે તો જો એનો અંત્ય બિંદુ એ અને બી, એને જો જોડતી રેખા લાલ કલરની, એ બંનેની લંબાઈ સરખી ક્યારે થાય? ખૂણો નાનો હોય. તો જો મોટા ખૂણા બંને વસ્તુ અલગ અલગ દેખાય છે. ખૂબ સરસ ક્વેશ્ચન હતો વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો એ પાછલો, જેમાં આપણને કંઈક નવું શીખવા મળે એ ક્વેશ્ચન આપણા માટે અગત્યના. નેક્સ્ટ ક્વેશ્ચન તમે જુઓ છો, કેટલા બધા આપણે ક્વેશ્ચન કરીએ છીએ. આને આપણે ઇલ્યુસ્ટ્રેશન કહીશું. આને આપણે શું કહીશું? ઇલ્યુસ્ટ્રેશન. આપણે એક સિમ્પલ કન્સેપ્ટ ભણ્યા છે ડિગ્રી અને રેડિયનનો, પણ એમાંથી જો કેટલી વેરાયટીના ક્વેશ્ચન બને છે. આ જ ખૂબી છે JEE અને નીટની. આ જ ખૂબી છે જે બોર્ડ કરતા JEE નીટ અલગ તરી આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 14.5 ડિગ્રીને ડિગ્રી અને મિનિટમાં લખો. જે 14.5 ડિગ્રી છે તેને ડિગ્રીને મિનિટમાં લખવાનું છે. આ તો જો ખાલી ડિગ્રીમાં જ છે. આપણે જોઈ ગયા ડિગ્રીના પાછા 60 ભાગ કરો તો શું બને છે? મિનિટ બને છે. આપણે મિનિટનો બી અહીંયા હવે ઉલ્લેખ કરવાનો છે. તો આપણી જોડે એક તો શું છે? 14 ડિગ્રી છે. અને બીજું શું છે? 0.5 ડિગ્રી. આપણી જોડે બે રાશિ છે, એક તો 14 ડિગ્રી આખી છે અને બીજી 0.5 ડિગ્રી છે, 0.5 ડિગ્રી. તો 14 ડિગ્રીને મિનિટમાં ફેરવાની જરૂર છે? ના, કેમ કે 14 તો એક આખો નંબર છે.
મિનિટમાં કોને ફેરવવાનું છે? 0.5 ને, કેમ કે એ આખી ડિગ્રી નથી, અડધી ડિગ્રી છે. હવે જુઓ, તમને આ વસ્તુનો આપણે સંબંધ સમજવાનો છે. મિનિટ શું છે? મિનિટ શું છે? ડિગ્રીના કેટલા ભાગ? 60 ભાગ. એક ડિગ્રીને તમે 60 ભાગમાં ડિવાઈડ કરો તો તમને મિનિટ મળે. એક ભાગ શું કહેવાય? મિનિટ. તો અહીંયા કેટલા ડિગ્રી છે? અહીંયા કેટલા ડિગ્રી છે? અડધી ડિગ્રી. તો અડધી ડિગ્રી એટલે કેટલા ભાગ થવાના? 30 ભાગ થાય ને. ફરી પાછો આને ધ્યાનથી સમજીએ. એક આખી ડિગ્રી કેટલા મિનિટ બનાવે છે? 60 મિનિટ બનાવે છે. તો અડધી ડિગ્રી કેટલા મિનિટ બનાવશે? આ સંબંધ આપણે લગાવવાનો છે. એક ડિગ્રી 60 મિનિટ બનાવે. મિનિટનો સિમ્બલ યાદ કરો વિદ્યાર્થી મિત્રો. તો આપણી પાસે કેટલી ડિગ્રી છે? 0.5 ડિગ્રી. કેટલા મિનિટ બનાવશે? તો આન્સર આવશે, અહીંયા તમે ગણશો તો કેટલો આન્સર આવશે? 60 મિનિટ ગુણ્યા 0.5 ભાગ્યા 1, કેટલો થવાનો? 30 મિનિટ. એનો મતલબ 0.5 ડિગ્રી કોના બરાબર છે? 0.5 મિનિટ ડિગ્રી કોના બરાબર છે? 30 મિનિટ બરાબર છે. તો આન્સર શું થઈ ગયો? 14 ડિગ્રી અને 30 મિનિટ. આવી રીતે લખાય, 14 ડિગ્રી અને 30 મિનિટ. 14 ડિગ્રી તો આખી છે જ, 30 મિનિટ પરથી શું ખબર પડે? હા, બીજી અડધી ડિગ્રી છે, કેમ કે એક ડિગ્રીમાં 60 મિનિટ આવે, તો 30 મિનિટ એટલે અડધી ડિગ્રી. નેક્સ્ટ ક્વેશ્ચન. આ બી અગત્યનો ક્વેશ્ચન, આ થોડો કોમ્પ્લિકેટેડ છે. 30.52 ડિગ્રીને ડિગ્રી મિનિટ અને સેકન્ડમાં લખવાનું છે. 30.52 ડિગ્રીને ડિગ્રી મિનિટ અને સેકન્ડમાં લખવાનું છે. તો ફરી પાછું જોઈએ, અહીંયા આપણી જોડે શું શું છે? એક તો 30 ડિગ્રી છે અને પ્લસ 0.52 ડિગ્રી છે. તો 30 ડિગ્રીને તો ફેરવવાની જરૂર નથી, કેમ કે આ તો કમ્પ્લીટ ડિગ્રી છે. હવે 30 ડિગ્રીના જે ભાગ પડે એને મિનિટ સેકન્ડમાં લખવાનું છે. તો 0.52 ડિગ્રી એટલે કેટલા મિનિટ? 0.52 ડિગ્રી એટલે કેટલા મિનિટ? તો સંબંધ ખબર છે આપણને, એક ડિગ્રી કેટલા મિનિટ? 60 મિનિટ. તો 0.52 ડિગ્રી કેટલા મિનિટ થાય? 0.52 ડિગ્રી કેટલા થાય? 60 ગુણ્યા 0.52 ભાગ્યા 1. આનો આન્સર મેં લખ્યો તો 60 ગુણ્યા 0.52 ભાગ્યા 1, આ થશે 31.2 મિનિટ. 31.2 મિનિટ તમે ગણી શકો આને. એટલે હમણાં આપણી પાસે આન્સર શું થયો? 30 ડિગ્રી અને 31.2 મિનિટ. 30 ડિગ્રી ને 31.2 મિનિટ. હજી બી જુઓ, આન્સર અધૂરો છે. શા માટે? કેમ કે જો અહીંયા મિનિટ પણ આખી નથી, હજી મિનિટનો ભાગ પડ્યો છે. જો 31.2, એટલે હવે આપણી પાસે શું છે? આ કેસમાં આપણી જોડે શું છે? 30 ડિગ્રી છે પ્લસ કેટલી મિનિટ છે આખી? 31 મિનિટ તો કમ્પ્લીટ છે, પ્લસ 0.2 મિનિટ પણ છે વધારાની. તો હવે 0.2 મિનિટ સેમાં કન્વર્ટ થશે? સેકન્ડમાં. સેમાં કન્વર્ટ થશે? સેકન્ડમાં, કેમ કે મિનિટનો ભાગ શું છે? સેકન્ડ. એનો રિલેશન કયો છે? એક મિનિટ કેટલી સેકન્ડ? 60 સેકન્ડ. એક મિનિટે કેટલી સેકન્ડ આવે? 60 સેકન્ડ. યાદ કરો તો આપણી જોડે કેટલી મિનિટ છે? આપણી જોડે કેટલી મિનિટ છે? 0.2 કેટલી સેકન્ડ? 0.2 ડિગ્રી કેટલી સેકન્ડ? તો આન્સર શું આવશે? 60 ગુણ્યા 0.2 ભાગ્યા 1. 60 ગુણ્યા 0.2 કેટલા થાય? 12. તો આન્સર આવ્યો 12. તો ફાઇનલ આન્સર શું થવાનો આપણી જોડે? 30 ડિગ્રી તો છે જ, પ્લસ કેટલી મિનિટ છે? 31 મિનિટ છે, અને કેટલી સેકન્ડ છે? 12 સેકન્ડ છે. આવી રીતે પણ ડિગ્રી લખાય. ખૂબ કોમ્પ્લિકેટેડ ફોર્મ છે આ. આ વસ્તુ કોના બરાબર થઈ ગયું? 30 ડિગ્રી 30.52 ડિગ્રી. આ બંને વસ્તુ એક બરાબર છે. આ ક્વેશ્ચનને ફરી એક વખત જોઈ લેવો, પોઝ કરીને ફરી પાછો રિવાઇન્ડ કરી લેવું. ખૂબ અગત્યનો અને ખૂબ સારો ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચન્સ ડાયરેક્ટ પૂછાવાનો ચાન્સ નથી, પણ આમાં તમે વિચારતા શીખો એ બહુ મહત્વનું છે. કે જો 30 ડિગ્રી આખી હતી, 0.52 ને આપણે મિનિટમાં કન્વર્ટ કરવાનું હતું,
પોઈન્ટ 52 ને મિનિટમાં કન્વર્ટ કર્યું તો 31.2 મિનિટ આવી. એનો મતલબ 31 મિનિટ આખી છે, 0.2 મિનિટ ને સેકન્ડમાં કન્વર્ટ કરવાનું છે. તો 0.2 મિનિટ ને સેકન્ડમાં કન્વર્ટ કર્યું તો આપણી જોડે કેટલી આવી? 12. હવે 12 પછી આગળ વધવાની જરૂર નથી, અહીંયા આપણે અટકી જઈશું. તો આ સંપૂર્ણ વાત થઈ ખૂણાની. તમને લાગશે આટલું બધું, પણ હા આટલું બધું આપણે ડિટેલમાં ભણ્યા છે. અને મને વિશ્વાસ છે કે અદ્વૈત એચી વર્ષ જ તમને આટલું ડિટેલમાં અને આટલું બ્રોડ, આટલું મોટો તમને કન્ટેન્ટ આપશે. આટલો મોટો કન્ટેન્ટ બીજું કોઈ આપવાનું નથી. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું તમારે કે જો મેથડ અહીંયા તમે ભણવાની સમજો, આપણી મેથડ કઈ છે, થિયરી ભણ્યા. થિયરીમાં આપણે જોયું કન્સેપ્ટ કે ભાઈ ખૂણાને લખવાની બે રીત છે, ડિગ્રી છે, રેડિયન છે, બંને વચ્ચેનો સંબંધ જોયો. ખૂણા કઈ રીતે લખાય છે, ડિગ્રી કઈ રીતે લખાય છે, રેડિયન કઈ રીતે આવ્યું કે ચાપ પરથી આવે. ડિગ્રી તો આપણે ખબર તું ના, 360 ભાગ કરી રહ્યા. પછી એના પરથી જો કેટલા બધા વેરાયટીના ક્વેશ્ચન મહિના, પેલો પૃથ્વીવાળો ક્વેશ્ચન જો એકદમ ટ્વિસ્ટ ને એકદમ નવો ક્વેશ્ચન હતો, ભવિષ્યમાં ઘણી જગ્યાએ યુઝ થશે એવો ક્વેશ્ચન હતો. તો બે ત્રણ વસ્તુ જો આપણે રિવાઇન્ડ કરીએ તો સૌથી પહેલી વસ્તુ, ચાપ સાથે સંકળાયેલી રાશિ કઈ છે? રેડિયન. ચાપની લંબાઈ હોય તો ખૂણો રેડિયનમાં મૂકવો પડે. સૂત્ર શું છે? ચાપની લંબાઈ S બરાબર R થીટા. થીટા શેમાં આવવો જોઈએ? રેડિયનમાં. બીજું અગત્યનું સૂત્ર, 180 ડિગ્રી કોના જેટલું થાય? પાઈ રેડિયન જેટલું થાય. બંને એક જ વસ્તુ છે, પેલું ડિગ્રીમાં બોલવામાં આવે છે, આ રેડિયનમાં બોલવામાં આવે છે. ત્રીજું અગત્યની વસ્તુ કે જ્યારે ખૂણો નાનો હોય તો ચાપની લંબાઈ અને ચાપના અંત્ય બિંદુને જોડતું લાઈન, બંને કેવા થવાના? એક સમાન જેવા. એક્ઝેક્ટ નહીં થાય પણ એક સમાન તમે બતાવી શકો જો ખૂણો નાનો હોય તો. નાનો ખૂણો એટલે કેટલો? 5 ડિગ્રી થી નાનો ખૂણો. એના પછી નેક્સ્ટ વસ્તુ આપણે જોઈએ તો હેક્સાગેસિમલ જે સિસ્ટમ છે, સેક્સાગેસિમલ સિસ્ટમ, તેમાં ફક્ત મિનિટ અને સેકન્ડ, મતલબ ડિગ્રી પછી મિનિટ અને સેકન્ડમાં પણ તમે કન્વર્ટ કરી શકો. તો આ બધી વસ્તુ જે આપણે છે તે આખા ટોપિકને કમ્પ્લીટ કરે છે. અને આની બહાર ડિગ્રીને, મતલબ આની બહાર ડિગ્રીમાં અને રેડિયનમાં, ટૂંકમાં ખૂણામાં કંઈ પણ જાણવાનું રહેતું નથી. આ વસ્તુ તમે વારંવાર જોઈ લેવી. અગત્યનું છે, સૌથી અગત્યનું નોટ્સ બનાવવી, કારણ કે નોટ્સ જ છે જે તમે અમારી પાસેથી લો છો. બરાબર, તમારે નોટ્સ બનાવવાની છે, એનું રેગ્યુલર વાંચન કરવાનું છે. ધીરે ધીરે તમને આગળ ટીપ્સ આપતા રહીશું કે તમે કઈ રીતે આમાં હજી સારો સ્કોર કરી શકો, કઈ રીતે આમાં તમે ભણી શકો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખૂબ સારા અગત્યના ત્રિકોણમિતિમાં આગળ વધીશું અને ખૂબ સારી ફિઝિક્સની જર્નીમાં આપણે એક સ્ટેપ હજી આગળ વધીશું. ત્યાં સુધી પ્લીઝ ટેક કેર, ઘરે રહો, સુરક્ષિત રહો, પોતાનું અને પોતાના સગા સંબંધીઓનું મિત્રોનું ધ્યાન રાખો. જય ભારત. થેન્ક યુ.